નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આજે આપણે સ્ટાન્ડર્ડ 2 વિષય હિન્દી એમાં આપણે ઈ જોઈશું. પઢો ઓર રંગ ભરો, વાંચો અને રંગ પૂરો, એમાં આપણને બતાવેલું છે ઈ. એનો મતલબ આપણને હસવઈ. આપણે જે શબ્દ હિન્દીના લખીશું બારાક્ષરી, તેમાં તેનો ઉપયોગ શું આવશે? હસવઈ. તો અહીં આપણે લખેલું છે ઈ. ઈ સે ઇમલી, ઇમલી એટલે આમલી. અને બીજો આપણને આપેલું છે બુકમાં ઈ. ઈ સે ઇમારત, ઇમારત એટલે મકાન. તો અહીં આપણને બે ઓપ્શન આપેલા છે, એક ઈ સે ઇમલી એટલે આમલી, ઈ સે ઇમારત, ઇમારત એટલે મકાન. અહીં આપણે ઈ લખીશું, ઈ સે ઇમલી. તો અહીં આપણને ઈ ટપકા દ્વારા જોડીશું. ઈ સે ઇમારત, તેમાં અહીં આપણને ઈ લખીશું. પઢો ઓર લિખો, વાંચો અને લખો. આપણે ધ્યાનપૂર્વક ઈ કેવી રીતે લખેલો છે ને તે ધ્યાનપૂર્વક અવલોકન કરીશું. તેમાં તમે જુઓ, પહેલા શિરોલેખા બાંધીશું, પછી નાની સીધી એટલે ઊભી લાઈન કરીશું, પછી આડી લાઈન કરી અને વળાંક કરી અને અહીં પૂર્ણ થશે. આવી રીતે આપણે ઈ લખીશું. ઈ લખવામાં ધ્યાન રાખજો બાળકો, જેવી રીતે બુકમાં ટીચરે આવી રીતે લખેલું છે તેવી રીતે જ લખવાનું છે. તો અહીં આપણે ઈ જે બિંદુઓ છે તેને મિલાવીશું. અહીં આપણે આવી રીતે લખીશું, અક્ષર પઢો ઓર લિખો, અક્ષર વાંચો અને લખો. તેમાં આપણને આપેલું છે ક પ્લસ હસવઈ ઇઝ ઇક્વલ ટુ કી. ક જે એક સાદો વર્ણ છે તેની સાથે હસવઈ જોડવામાં આવે છે. હસવઈ નો મતલબ છે ક પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ કી. ક એની સાથે જોડવામાં આવે છે ઈ, તો શું બનશે? કી. કની અંદર ઈ સ્વર છુપાયેલો છે, જે બોલીએ ત્યારે આપણે બોલાશીએ કી. તો એવી જ રીતે આપણે જે ક સાદો વર્ણ છે તેની સાથે ઈ જોડીશું, સ્વર ઈ, તો શું બોલાશે? કી. એવી રીતે આપણે આખો મૂળાક્ષર એટલે વર્ણ વર્ણમાલામાં પૂર્ણ કરીશું. કી. તો અહીં આપણે કી આવી રીતે મુહાવરામાં ત્રણ પ્રેક્ટિસ માટે લખીશું. કી, ખી, ગી, ઘી, ચી, છી, જી, ઝી, ટી, ઠી, ડી, ઢી. જો બાળકો, અહીં જે રીતે લખેલું છે તેવી રીતે વળાકમાં એવી રીતે જ લખવાનું છે. ઉપર જે જે લખેલા છે બારાક્ષરીના શબ્દો તેવી રીતે જ લખવાનું છે. અણી, ટી, ઠી,
डी टी नी पी फी बी बी मी ई री ली वी शी शी सी ही क्षी ग्नी त्री अने श्री। तो ही आपने आवी रीते ई स्वर मा इमली तेमा ही आवी रीते आपने रंग बहार नहीं जाए तेवी रीते आपने ई मा रंग पूरीशु। पछी आपने ही ई लखीशु अने अही इमारतनो ई लखीशु। त्यार बाद अही ई मुहावरोनो आपेलो छे ते जोईने प्रेक्टिस माटे ई व्यवस्थित लखीशु। ई मा तमारे जोवानो छे उपर अने नीचे अही लाइन आखी एवी रीते अड़ी जाए एवी रीते आखू ई लखवानु छे। उपर अने नीचे आ टू लाइन नी अंदर ई व्यवस्थित लखवानो छे। हवे आगळ आपणे जोईए ई कनी क व व्यंजन कक्को आखो छे तेमा क थी ते त्र सुधीनो आखो कक्को छे। तो आपणे अहीं स्र छे लास्ट मां आवे छे स्र। तो क नी अंदर व्यंजन क प्लस स्वर स्वर अने व्यंजन बन्ने मळीने हिंदी भाषा थाय छे। तो अहीं आपणे क व्यंजन प्लस स्वर अ इज इक्वल टू हिंदी बाराक्षरी। एवी रीते आखी हिंदी बाराक्षरी मां क ने हसवाई की तेनो आपणे अहीं मुहावरो जोई लीधो। तो क थी ते श्री सुधी मैं तमने अहीं अभ्यास कराव्यो। हवे आपणे बुक मां लखीशुं सी डबल्यू अक्षर पढ़ो और लिखो। क ने हसवाई की थी स्र ने हसवाई श्री त्यां सुधीनु आखू लखवानु छे। तो बुक नी अंदर आवी रीते आपणे पांच लाइन सॉरी चार लाइन करीशु। आवी रीते एटले पांच लाइन मां लखाशे। અહી ક લખી અને એક લાઇન તમે છોડી પણ શકો છો। અહી નીચે લાઇન જે વધે છે તેની બદલે તમે અહી એક વખત લખી અને એક એક લાઇન છોડીને લખવાનું છે। તેમાં લખવામાં ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું છે। બુકમાં બોલતા જજો અને લખતા જવાનું છે। તો અહી આપણે આખો કને હસવાય કી થી શ્રી સુધી આખું પૂર્ણ કરવાનું છે। તો ક વ્યંજન છે તેની સાથે સ્વર ઈ મળશે એટલે કયું બનશે કી ખી ગી ઘી ચી। આવી રીતે આપણે લખવાનું છે। પછી એક લાઇન છોડી દેવાની છે અને પછી પછીની લાઇનમાં આપણે લખવાનું છે છી જી ઝી ટી ટી। પછી એક લાઇન છોડી દેવાની છે અને પછી લખીશું આપણે ડી ડી અણી ટી ટી। ત્યારબાદ એક લાઇન છોડી દેશું પછી આપણે લખીશું ડી ધી ની પી ફી। ત્યારબાદ આપણે એક લાઇન છોડી દેશું અને પછી લખીશું બી બી મી ઈ રી। ત્યારબાદ આપણે એક લાઇન છોડી દઈશું અને પછી લખીશું લી વી શી શી સી। ત્યારબાદ આપણે એક લાઇન છોડી દઈશું અને પછી લખીશું હી
અળો નથી આવતો, ધ્યાન રાખજો. હિન્દીમાં અળો આવતો જ નથી, ગુજરાતીમાં મૂળાક્ષરમાં અળો આવે છે પણ હિન્દીમાં આવતો નથી. એટલે હિન્દીમાં આપણે હ પછી ડાયરેક્ટ ક્ષ લખી નાખશું. ક્ષી, ગ્નિ, પછી જ્ઞ એ ગુજરાતી મૂળાક્ષર પૂર્ણ થાય છે પણ હિન્દીમાં પછી બે મૂળાક્ષર લેવામાં આવે છે, ત્ર અને સ્ર. તો અહીં આપણે જ્ઞ પછી ક થી જ્ઞ આપણે હિન્દી મૂળાક્ષર પૂર્ણ થાય છે. પછી આપણે કહીશું ત્રી અને શ્રી. જોયું ને બાળકો, આખો આપણે હસવઈ કી થી શ્રીનો આખો મૂળાક્ષર બુકમાં લખવાનો છે. તમે છેલ્લે લખ્યું હશે તાલા એટલે તાળું અને ગાજર, આ મૂળાક્ષર લખ્યો. તો હવે પછી ત્યારબાદ આપણે લખવાનું છે સી ડબલ્યુ અક્ષર પઢો ઓર લિખો, એમાં કી થી શ્રી સુધીનું એક પેજ લખવાનું છે, વચ્ચે વચ્ચે એક લાઈન છોડતા જવાની છે અને વ્યવસ્થિત લખવાનું છે. તો ચલો બાળકો, આપણે આજે શું શીખ્યા? તો આજે આપણે ઈ સ્વર ઈનો અભ્યાસ કર્યો, તેમાં મેં તમને એક પેજ આજે સમજાવ્યું અને નોટબુકમાં પણ એક પેજ કેવી રીતે લખવાનું છે તે પણ સમજાવ્યું. તો બાળકો, તમે આજનું હોમવર્કમાં એક વાર નોટબુકમાં આવી રીતે આખો કી થી શ્રીનો એક વખત વર્ણમાં લખી લખવાની છે અને બુકમાં પણ આવી રીતે આખું એક પેજ મેં જે રીતે સમજાવ્યું તે રીતે એકદમ નીટ એન્ડ ક્લીન એકદમ વ્યવસ્થિત લખવાનું છે. તો ચાલો બાળકો, આજે આપણે ઈનો અભ્યાસ કરીશું, એટલે તમે લખી લેજો બંને પેજ નોટબુકમાં અને હિન્દીની ફેર નોટબુકમાં અને આઈ નોટબુકમાં પણ લખી લેજો. તો ફરી મળીશું. નમસ્તે.